શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ચૈત્ર માસની પૂર્ણિમા કે જ્યારે ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજનો જન્મદિવસ ઉજવાય છે શ્રી હનુમાનજીના જન્મની કથા સાંભળીશું પૂર્ણિમાના મહાત્મય તથા મુહૂર્ત વિશે પણ જાણીશું આ દિવસે કરવાનો ઉપાય પણ સાંભળીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ અતુલિત બલધામમમમ હૈમ શૈલાભ દેહમ ધનુજવન કૃશાન જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલગુણ નિધાન વાન રાણાધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ બાત જાતમ નમામી બોલો પવન કુમાર શ્રી હનુમાનજી મહારાજની છે મિત્રો ચૈત્ર માસની પૂર્ણિમા એટલે શ્રી હનુમાનજીનો જન્મદિવસ આ દિવસે હનુમાનજીએ જન્મ લઈને આ ધરાને પાવન કરી ભગવાન શિવના અગિયારમાં અવતાર રુદ્રાવતાર શ્રી હનુમાનજી છે જેઓ રામ કાર્યમાં સહાયતા માટે જન્મ લે છે ભગવાન શ્રી હનુમાનજીના જન્મની કથા નિરાળી છે કહેવાય છે કે રાજા દશરથને મોટી ઉંમર સુધી પુત્ર ન થયા ત્યારે તેમણે વશિષ્ઠ ઋષિના આશીર્વાદ પ્રાપ્ત કરીને પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો હતો પૂર્ણાહુતિ સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ પ્રગટ્યા અને સુવર્ણપાત્રમાં પ્રસાદ લઈને બહાર આવ્યા અગ્નિદેવે રાજા દશરથને કહ્યું હતું કે હે રાજન તમે આ પ્રસાદ તમારી રાણીઓને આપશો જેથી તમારે ત્યાં પુત્રનો જન્મ થશે આ પ્રસાદ લઈને રાજા કૌશલ્યાજી પાસે જાય છે ત્યારબાદ સુમિત્રાજી પાસે અને ત્યારબાદ રાણી કૈકઈને આ પ્રસાદ આપવા ગયા ત્યારે રાણી કૈકઈ થોડા નારાજ થાય છે અને રાજા દશરથને કહે છે કે તમારે પહેલાં મને પ્રસાદ આપવો જોઈતો હતો કૈકઈ પ્રસાદ લેવાની આનાકાની કરે છે તે દરમિયાન કુદરતી આકસ્મિક ઘટના બને છે આકાશમાંથી એક સમડી આ પ્રસાદ લઈને આકાશમાં ફરી ઉડી જાય છે એ દરમિયાન અંજના દેવી એક પર્વતની ગુફા પાસે ભગવાન શિવની આરાધના કરતા હતા શિવ પંચાક્ષર મંત્રનો જાપ કરતા હતા અને મનમાં વિચારતા હતા કે ભગવાન ભોળાના જેવો સુંદર પુત્ર તેમને ત્યાં જન્મ લે મહાજ્ઞાની મહાન વીર પુત્ર થાય તેવી અંજના માની ઈચ્છા હતી આ ક્ષણે શિવજીની પ્રેરણાથી જ તે સાંભળીએ પવનદેવ મારફતે કઈ કઈના હાથમાંથી ઉઠાવેલો પ્રસાદ અંજની માતાના હાથમાં પધરાવી દીધો માતાજીને આંખો બંધ હતી શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે એવો ભાવ મનમાં ઉત્પન્ન થયો માતા અંજનીએ આ પ્રસાદ આરોગી લીધો પ્રસાદ ગ્રહણ કર્યો ત્યાં જ અંજની માતાનું જે શરીર છે તે તેજોમય બની ગયું અને ગર્ભ રહ્યો નવ માસ પૂર્ણ થયા પરમ પવિત્ર ચૈત્ર માસની શુક્લપક્ષની પૂર્ણિમા તિથિ આવે છે સૂર્યોદયનો સમય છે ત્યારે શ્રી હનુમાનજી જન્મ લે છે બોલો પવન પુત્ર હનુમાનજી મહારાજની જે શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા સર્વે દેવો ગંધર્વો ભગવાન શિવના આ અગિયારમાં રુદ્રાવતારનું સ્વાગત કરે છે પ્રાગટ્યમાં પુષ્પવર્ષા કરે છે સમગ્ર સૃષ્ટિ પુલકિત થાય છે અંજન પર્વતની ગુફામાંથી વાનરો યોદ્ધાઓ અને સમગ્ર પ્રાણીઓ અંજની પુત્ર પવન ના દર્શન કરવા માટે ત્યાં આવે છે અંજનીમાં તથા તેમના સમગ્ર પરિવારમાં પુત્ર જન્મની વધામણી થાય છે જન્મતાની સાથે જ બાળક પડખું ફેરવે છે તથા તેની આસપાસ પ્રકાશનો પૂંજ ફેલાય છે આ અદ્ભુત દર્શનથી પુત્રના લક્ષણો પારણામાંથી જ દ્રશ્યમાન થાય છે એ ઉક્તિ અનુસાર શ્રી હનુમાનજીના તેજના વખાણ થવા લાગ્યા ભગવાન શ્રી રામજીના પ્રાગટ્યની સાથે જ શ્રી હનુમાનજીનું પણ પ્રાગટ્ય એટલે કે જન્મોત્સવ મનાવાય છે તે છે આ ચૈત્ર માસ ચૈત્ર સુદ્ધ નવમી તિથિ એટલે ભગવાન શ્રી રામજીનો જન્મ અને સુદ પૂર્ણિમા એટલે ભગવાન શ્રી હનુમાનજીનો જન્મ આમ ભક્ત અને ભગવાન બંને એક જ માસમાં પ્રગટ થયા જન્મ લીધો અને આ ધરાને પાવન કરી પવનસુદ જન્મથી જ બહુ બળવાન હતા સૂર્યનો ઉદય થયો તે વેળાએ પવનસુત સૂર્યને ફળ સમજ્યા પવન વેગે આકાશ માર્ગે છલાંગ મારીને અને સૂર્યને પોતાના મુખમાં ગળી ગયા તેમનું આખું શરીર સિંદૂર વરણી થઈ ગયું આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો હાહાકાર થઈ ગયો દેવોના રાજા ઇન્દ્રએ અંધકારનું કારણ જાણીને તે પવન પુત્રને વજ્રથી પ્રહાર કર્યો બાળકનું ડાબું જડબું તૂટી ગયું ત્યારથી પવનસુત હનુમાન તરીકે ઓળખાયા હનુ એટલે દાઢી અને દાઢીની વચ્ચે જે ઇન્દ્રદેવનું વજ્રનો ઘા છે તેના કારણે દાઢીમાં વચ્ચે ખાડો છે તેથી પણ પવનપુત્રની શોભા અપરંપાર છે ત્યારે પવનદેવે હનુમાનજીની રક્ષા કરી હતી એટલા માટે પવનપુત્ર કહેવાના પવનદેવ પણ શ્રી હનુમાનજીના પાલક પિતા ગણાય છે હનુમાનજીને ચિરંજીવીના આશીર્વાદ પ્રાપ્ત થયા એટલે આજે પણ આ કલયુગના દેવતા તરીકે શ્રી હનુમાનજી પૂજાય છે પરાક્રમ ધૈર્ય બુદ્ધિ ચાતુર્યથી સર્વ પ્રકારે અગ્રગણી શ્રી હનુમાનજીનું સ્થાન છે સમસ્ત હૃદયમાં વિરલ સ્થાન મેળવ્યું છે શ્રી હનુમાનજીએ સ્વામીની ભક્તિ કરીને સેવા ભક્તિ કરીને સેવક તરીકેનું પણ પ્રાપ્ત કર્યું હનુમાનજી કરોડો લોકોના આરાધ્ય દેવ છે પ્રેરણા મૂર્તિ છે નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ સુંદરકાંડનો પાઠ કે હનુમાનજીના મંત્ર જપ કરાય તો સંકટોમાંથી મુક્તિ મળે છે ભૂત પ્રેત પિસાચ બાધામાંથી પણ મુક્તિ મળે છે શ્રદ્ધાપૂર્વક શ્રી હનુમાનજીની આ કથા પણ આજના દિવસે સંભળાય છે ખાસ કરીને રામાયણનો પાઠ પણ કરાય છે જેમાં ભગવાનના નામ સ્મરણ સાથે શ્રી હનુમાનજીના યશનું વર્ણન પણ કરેલું છે શ્રી હનુમાનજી પોતાના સ્વામી એવા ભગવાન શ્રી રામચંદ્રજીની સેવા માટે આવ્યા સમાજ સેવા માટે આવ્યા સમાજ સેવા એટલે સર્વનું કલ્યાણ કરવા માટે હનુમાનજી એ સર્વના કલ્યાણકારક દેવતા છે એટલા માટે સૌને પ્રિય છે ચોકે ચોકે સ્થાનકે જેનું છે મોટા મોટા મંદિરોમાં પણ બિરાજમાન છે અને પવન પુત્ર એટલે કે પવનના એક એક રજકણમાં હવાના એક એક અણુમાં તે પવનપુત્રનો વાસ છે પવનપુત્રની જ્યાં આરાધના થાય છે ત્યાં જીવન છે એવા પવનપુત્ર રામ ભક્તને આપણે કોટી કોટી વંદન કરીએ મિત્રો આજનો દિવસ એટલે ભગવાન શ્રી હનુમાનજીની સેવા પૂજાનો દિવસ છે સૌપ્રથમ આપણે આ ચૈત્ર માસની પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે વ્રત ક્યારે કરવાનું છે હનુમાનજીનો જન્મદિવસ ક્યારે મનાવવાનો છે ચૈત્ર માસની પૂર્ણિમાને ચૈતી પૂર્ણિમા પણ કહેવાય છે ચૈત્ર માસ હિન્દુ વર્ષનો પહેલો મહિનો ગણાય છે એટલા માટે પણ વર્ષની પ્રથમ પૂર્ણિમા તરીકે પણ ચૈત્ર માસની પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે ભગવાન વિષ્ણુની માતા મહાલક્ષ્મી સહિત આ પૂર્ણિમાના દિવસે પૂજા આરાધના કરવામાં આવે તથા પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાની પૂજા કરવામાં આવે તો જીવનમાં જે ગ્રહબાધા નડતર હોય છે તે પણ શાંત થઈ જાય છે વિઘ્ન બાધા ટળે છે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર તીર્થોમાં સરોવરમાં નદીઓમાં કુંડોમાં સ્નાન કરવાનું સ્નાન કરીને પિતૃતર્પણ કરવાનું દાન કરવાનું ઘણું મહત્ત્વ છે પરંપરા વર્ષોથી ચાલી આવી છે પૂર્ણિમાના દિવસે આપણે કુળદેવીના દર્શન પણ કરવા જાય છે અંબાજી છે ડાકોર છે ત્યાં હાલીને પણ ભક્તો જાય છે અને ખાસ કરીને ચૈત્ર માસની પૂર્ણિમા તો બહુચારાજીમાં મેળો પણ ભરાય છે માટે બહુચરાજીના દર્શન કરવા પણ ભક્તો જાય છે સૌ પ્રથમ આપણે પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ પૂર્ણિમાની તિથિ પ્રારંભ ક્યારે થાય છે અને આપણે સ્નાન ક્યારે કરવાનું છે વ્રતની પૂર્ણિમા ક્યારે લેવાની છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાનો પ્રારંભ થાય છે તારીખ પાંચ એપ્રિલ બે હજાર ત્રેવીસ બુધવારના દિવસે સવારે નવ ને વીસ મિનિટે જે આ પૂર્ણિમા પૂર્ણ થાય છે તારીખ છ એપ્રિલ બે હજાર ત્રેવીસ ગુરુવારના દિવસે સવારે લગભગ દસ ને પાંચ મિનિટે માટે ચૈત્ર માસની પૂર્ણિમાનું વ્રત પાંચ એપ્રિલ બે હજાર ત્રેવીસ બુધવારના દિવસે લેવાશે કારણ કે પૂર્ણિમાનું વ્રત એવું છે કે જેમાં આપણે ચંદ્ર દર્શન કરીએ છીએ ફૂલ મૂન એટલે કે પૂર્ણ ચંદ્રમાના દર્શન થાય ત્યારે જ પૂર્ણિમાનું વ્રત લેવાય છે અને જે ભક્તો પૂર્ણિમાનું સ્નાન દાન જાપ કરવા માંગે છે તેઓ છ એપ્રિલ બે હજાર ત્રેવીસ ગુરુવારના દિવસે સવારે વહેલા ઉઠીને પવિત્ર તીર્થો નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરી શકે છે માટે આ બંને દિવસ પૂર્ણિમા ઉજવાશે હવે આપણને એમ થાય કે ભગવાન શ્રી હનુમાનજીનો જન્મોત્સવ મનાવાય છે તે ક્યારે તો સૂર્યોદયની તિથિ પ્રમાણે જ શ્રી હનુમાનજીનો જન્મોત્સવ મનાવવો જોઈએ તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ છ એપ્રિલ બે હજાર ત્રેવીસ ગુરુવારના દિવસે હનુમાનજીનો જન્મોત્સવ મનાવવામાં આવશે હનુમાનજીની જયંતિ મનાવવામાં આવશે હનુમાન મંદિરમાં જઈને ભગવાન શ્રી હનુમાનજીની આજના દિવસે વિશેષ પૂજા અર્ચના થાય છે હનુમાન ચાલીસાનો પાઠ થાય છે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે હનુમાનજીના એકસો આઠ નામ હનુમાન સહસ્ત્ર નામ જે કાંઈ આવડતું હોય આપણે પ્રિય હોય હનુમાનજીને આપણે જે કથા આપણે સાંભળી શકતા હોય અથવા હનુમાનજીના જે આપણને મંત્ર જાપ આવડતા હોય તે મંત્ર જાપ કરી શકાય છે આજે હનુમાનજીને પ્રસન્ન કરવાનો દિવસ છે આ ચૈત્ર પૂર્ણિમાનું જે ભક્તો વ્રત રાખે છે તેઓ એક ટાઈમ ભોજન સાંજના સમયે ચંદ્ર દર્શન થાય પછી લઈ શકે છે અથવા ઉપવાસ પણ કરી શકે છે અને હનુમાન જયંતિના દિવસે પણ પૂર્ણિમાનું વ્રત રાખી શકાય છે કારણ કે હનુમાનજીનો જન્મદિવસ છે માટે આ પૂર્ણિમા પણ ઘણી મહત્ત્વની છે અને સત્યનારાયણ ભગવાનની કથા બંને દિવસે ક્યારેય પણ કરી શકાય છે સવારે અથવા સાંજે આ ચૈત્ર પૂર્ણિમાનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ પવિત્ર નદીઓ તીર્થોનું સ્મરણ અવશ્ય કરવું જો ઘેરે સ્નાન કરતા હોય તો ત્યારબાદ ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અવશ્ય આપવું કારણ કે આ ચૈત્ર માસની પૂર્ણિમા પિતૃ પૂર્ણિમા પણ કહેવાય છે પિતૃદેવતાનું સ્મરણ કરવું જેથી પિતૃઓને પણ તૃપ્તિ મળે ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવના મંત્રોચ્ચાર કરવા અથવા ગાયત્રી મંત્ર જપી શકાય છે ઓમ ભૂર સ્વઃ તસવ વિતુરવરેણ્યમ ભર્ગો દેવ ધીમી યો યોન પ્રચોદયાત આ રીતે મંત્ર બોલીને ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપીને ત્યારબાદ પીપળાના વૃક્ષમાં થળમાં જલ અર્પિત કરવું જોઈએ જેથી આપણા પિતૃદેવતાને તૃપ્તિ મળે પીપળાનું વૃક્ષ તે દેવતુલ્ય વૃક્ષ છે સર્વ દેવમય વૃક્ષ છે માટે પણ પીપળાના વૃક્ષમાં થળમાં ગળું જળ અર્પિત કરવાથી દીપદાન કરવાથી પણ સર્વે દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ત્યારબાદ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ પક્ષીઓને દાણા ચણ નાખવા જોઈએ ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ આમ કરવાથી ભગવાન શ્રી નારાયણ પ્રસન્ન થાય છે તુલસી માતાનું સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ ભગવાનની સેવા પૂજામાં તુલસી દલનો ઉપયોગ થાય છે માટે તુલસીજીની આજના દિવસે અવશ્ય સેવા કરવી મહિનાની દરેક પૂર્ણિમા ભગવાન મહાદેવને પણ અર્પિત છે ચંદ્રમૌલેશ્વર ભગવાનની આ દિવસે ખાસ પૂજા આરાધના થાય છે ભગવાન ભોળાનાથને ગંગાજળથી અભિષેક થાય છે કાચું દૂધ ચડાવાય છે પત્ર અર્પિત કરાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજા થાય છે ભગવાન મહાદેવની પૂજા કરવાથી કહેવાય છે કે ચંદ્રમાં સંબંધી દોષ હોય તે દૂર થાય છે આ ઉપરાંત પૂર્ણિમા તે માતા મહાલક્ષ્મીનો જન્મદિવસ પણ ઉજવાય છે એટલા માટે પૂર્ણિમાના દિવસે ઘરના ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો હોય ત્યાં અખંડ દીપ પ્રગટાવાય છે માતા મહાલક્ષ્મીના નામનો આ ઉપરાંત ઘરના મેઇન દરવાજા પાસે પણ દીપક પ્રજ્વલિત કરાય છે જેથી મહાલક્ષ્મીનું આગમન ઘરમાં થાય સુખ સમૃદ્ધિ વૈભવની પ્રાપ્તિ થાય છે જો આપણે માતા મહાલક્ષ્મીનું ચિત્ર ન રાખી શકીએ તો તેના સિમ્બોલિક જે કંઈ છે જેમ કે સાથીઓ છે લાલ રંગનું વસ્ત્ર છે અથવા કોડી છે તેને પણ રાખી શકાય છે સોપારી રૂપિયો રાખી શકાય છે તો પણ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે આ પૂર્ણિમાના દિવસે ભાઈઓ હનુમાનજીની સેવા પૂજા કરી શકે છે બહેનો પૂજારી દ્વારા ભગવાન શ્રી હનુમાનજીની પૂજા કરાવી શકે છે હનુમાન જયંતિના દિવસે ખાસ કરીને શ્રી હનુમાનજીને આપણે જીવનમાંથી સંકટ મુક્તિ માટે પ્રાર્થના કરીએ છીએ અને હનુમાનજી કે જે ચિરંજીવી દેવતા છે આજે પણ ભક્તોની પ્રાર્થના અવશ્ય સાંભળે છે જે કાંઈ કષ્ટ હોય પીડા હોય શનિ રાહુ કેતુ સંબંધી કોઈ દોષ હોય અથવા ગ્રહ નડતર હોય શત્રુ બાધા હોય તંત્ર મંત્ર બાધા હોય તેના માટે ખાસ કરીને આપણે હનુમાનજીનું સ્મરણ અવશ્ય કરીએ છીએ શનિવારે અને મંગળવારે જે હનુમાનજીનો જન્મદિવસ મંગળવારે આવે છે પરંતુ આજે ગુરુવાર છે અને ગુરુવારના દિવસે શ્રી હનુમાનજી કે જે પરમગુરુ કહેવાય છે જગદગુરુના રૂપમાં શ્રી હનુમાનજીની સેવા પૂજા થાય છે આજના દિવસે શ્રી હનુમાનજીને ચોલા ચડાવાય છે ચોલામાં સિંદૂર હોય છે લાલ વસ્ત્ર હોય છે લાલ પુષ્પની માળા તથા આંકડાના પુષ્પોની માળા આંકડાના પત્રની માળા લાડુ હલવો કેળાનો પ્રસાદ ભગવાનને ધરાવાય છે ત્યારબાદ ભગવાનની સોળ સો ચારથી પૂજા થાય છે આ પ્રમાણે હનુમાનજીની આરાધના ભક્તિ કરવાથી કુંડળીમાં રહેલ સર્વે ગ્રહ શાંત થાય છે બાધા દૂર થાય છે અને લાભ જીવનમાં અવશ્ય આવે છે સમસ્યા દૂર થાય છે આજના દિવસે બહેનો શ્રી હનુમાનજીના શ્રી ચરણોમાં પુષ્પ ધરી શકે છે ગુલાબનું પુષ્પ છે કમળનું પુષ્પ છે લાલ પુષ્પ ભગવાનને અત્યંત પ્રિય છે લાલ લંગોટ ધારણ કરી છે ભગવાને એટલા માટે લાલ વસ્ત્ર ધરી શકાય છે આ ઉપરાંત શ્રી હનુમાનજીના મંદિરમાં જઈને ધ્વજા પણ ચડાવી શકાય છે ધ્વજા પતાકા લહેરાવી શકાય છે હનુમાન ચાલીસાનો પાઠ તો બહેનો પણ કરી શકે છે ભાઈઓ કરી શકે છે બજરંગ બાણનો પાઠ કરી શકે છે સુંદરકાંડ આ ઉપરાંત ભગવાન શ્રી હનુમાનજીને પ્રિય એવું રામનું નામ લેવું જોઈએ પ્રભુની સેવા પૂજામાં રામ રામ રામનું રટણ કરવું જોઈએ ભગવાન શ્રી બજરંગબલી ઘણા પ્રસન્ન થાય છે કારણ કે તેમના સ્વામીનું નામ છે અને જ્યાં રામનું નામ હોય છે ત્યાં હનુમાનજી સ્વયં હાજરા હજુર રહે છે અને નકારાત્મક શક્તિથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પણ આજના દિવસે શ્રી હનુમાનજીનું નામ સ્મરણ અવશ્ય કરવું હનુમાનજીના બાર નામ છે જે ઘણા ઉત્તમ છે તેનું રટણ કરવું જોઈએ શ્રી હનુમાન અંજની સૂત વાયુપુત્ર મહાબલ ફાલ્ગુન સખા પિંગાક્ષ અમિત વિક્રમ ઉદધિક્રમણ સીતા શોક વિનાશન લક્ષ્મણ પ્રાણદાતા દસગ્રીવ દર્પહા ચૈત્ર પૂર્ણિમા એ હનુમાન ઉત્સવની સાથે પિતૃતર્પણ શ્રાદ્ધ કરવાની પણ પૂર્ણિમા છે આજના દિવસે ગીતાજીનો પાઠ વાંચી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે સત્યનારાયણ ભગવાનની આપણે કથા કરીએ સાંભળીએ ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અવશ્ય સાંભળવો અથવા કરવો જોઈએ જેથી પૂર્ણ ફળ પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ ધર્મમાં મહિનામાં બે તિથિ તે ખાસ છે એક છે પૂર્ણિમા અને એક છે અમાવસ્યા આ બંને તિથિ એટલી મંગલમય છે કે આ તિથિમાં જે કાંઈ પુણ્ય અર્જિત કરવામાં આવે તેનો લાભ હજાર ગણો પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી ભગવાન શ્રી હનુમાનજીના આ જન્મ ઉત્સવની સર્વે ભક્તોને વધાય શુભકામના બોલો ભગવાન શ્રી હનુમાનજી મહાવીરની છે અંજનીના પ્યારા કેસરી નંદન શ્રી રામ ભક્ત મહારાજની છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ